પંચમહાલના શહેરા તાલુકાના ડેમલી ગામના મુખ્ય તળાવની પાળ પર રમાતા જુગાર પર પોલીસે રેડ પાડતા ચાર જુગાડીને ઝડપી પાડ્યા હતા. શહેરા તાલુકામાં છુપી રીતે શ્રાવણીય જુગાર રમતા જુગારીઓને પકડી પાડવા માટે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચસી રાઠવાએ એપીએસઆઈ ડીએમ મચ્છાને સૂચના આપી હતી. બાતમીના આધારે તાલુકાના ડેમલી ગામના તળાવની પાર ઉપર હાર જીતનો રમાઈ રહેલ જુગાર સ્થળને પીએસઆઈ દુધાભાઈ મચ્છાર સહિતના સ્ટાફ દ્વારા ચારે તરફથી કોર્ડન કરીને રેડ પાડવામાં આવી હતી. જુગાર રમતા જુગારીયાઓ પોલીસને જોતા નાસવા લાગ્યા હતા. જોકે પોલીસની રેડ દરમિયાન સંતોષભાઈ અરવિંદભાઈ પટેલ રહે ડેમલી, સંજયભાઈ પ્રભાતભાઈ પટેલ રહે ડેમલી, મહેન્દ્રભાઈ રંગીતભાઈ પટેલ રહે ડેમલી તેમજ સુનિલભાઈ દિનેશભાઈ પરમાર રહે ડેમલી પોલીસના હાથે પકડાઈ ગયા હતા. જ્યારે અન્ય પાંચ જુગારીયાઓ પ્રકાશકુમાર મહેન્દ્રભાઈ પરમાર, પ્રકાશભાઈ કરશનભાઈ વણકર, ગોપાલભાઈ રંગીતભાઈ પગી, વિજયભાઈ અદેશી પટેલ અને કમલેશભાઈ ભાઈલરભાઈ ભોઈ પોલીસની રેડ દરમિયાન નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડ રકમ, 10 બાઇકો, 6 મોબાઈલ તેમજ ટવેરા ગાડી મળીને રૂપિયા 4,42,500 નો મુદ્દામાલ સાથે કુલ 9 જુગારીયાઓને સામે જુગારધરા કલમ હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ડેમલી ગામના તળાવ પરથી પકડી પાડેલ જુગારીયાઓને પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા હતા. જ્યારે નગરના માલીવાડ ખાતે રમતા જુગાર પરથી પકડી પાડેલા જુગારીયાઓને માત્ર થોડા જ કલાકોમાં છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂરી છે. પોલીસ દ્વારા જુગાર સ્થળેથી ભાગી ગયેલા 5 જુગારીયાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રીતેશ દરજી, ZSTV પંચમહાલ.